નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ધ ચેનલ. તો આજે આપણે વન લાઇનરના મોસ્ટ આઈએમપી 50 પ્રશ્નો લઈને હાજર થયા છીએ, જે તમને ગુજરાત સરકારની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે. આજે આપણે પ્રશ્ન 1 થી 50 સુધીના મોસ્ટ આઈએમપી પ્રશ્ન જોઈશું. બીજા વિડીયો તમને ઉપર આઈ બટનમાંથી મળી જશે, ત્યાંથી જોઈ લેજો. કોઈ પણ પ્રોબ્લેમ હોય તો કમેન્ટ કરજો. તો ચાલો આપણે આ પ્રશ્નો ચાલુ કરીએ. 1. હિંદ મહાસાગરનો સૌથી મોટો ટાપુ કયો છે? માડાગાસ્કર. કોલંબિયા દુર્ઘટનામાં મૃત્યુ પામેલી કલ્પના ચાવલા ક્યાંની રહેવાસી હતી? કરનાલ. મયુર કયા દેશનું રાષ્ટ્રીય પક્ષી છે? ભારત. ભારતમાં વેપાર માટે સૌથી છેલ્લે કઈ યુરોપિયન પ્રજા આવી? ફ્રેન્ચો. ભારતના નાગરિકને કેટલી ઉંમરે મતાધિકાર મળે છે? 18 વર્ષ. ભારતની લગભગ મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? કર્કવૃત્ત. પ્રશ્ન 7. કચ્છના નાના રણનું અભયારણ્ય કયા પ્રાણી માટે જાણીતું છે? ઘુડખર. ઇન્કલાબ જિંદાબાદનો નારો કોણે આપેલો? ભગતસિંહ. ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઈ પહોળાઈનું માપ જણાવો? 3:2. દૂધની શુદ્ધતા જાણવા ઉપયોગમાં લેવાય તેને શું કહેવાય છે? લેક્ટોમીટર. જય જવાન જય કિસાનનું સૂત્ર કોણે આપ્યું હતું? લાલબહાદુર શાસ્ત્રી. 1 રૂપિયાની નોટ પર કોની સહી હોય છે? નાણાં સચિવ. ભારતનું સર્વપ્રથમ કેમિકલ પોર્ટ કયું છે? દહેજ. ડર્બી શબ્દ કઈ રમત સાથે સંકળાયેલું છે? ઘોડાદોડ. ગુજરાત વિધાનસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? કલ્યાણજી મહેતા. 58 × 58 7 + 58 2 = 58 કેટલા? 58 10. પ્રશ્ન 17. એક પુસ્તક રૂપિયા 56 વેચતા 15% નફો થાય તો તેની મૂળ કિંમત જણાવો? 40 રૂપિયા. 8% લેખે 5000 રૂપિયાનું 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય? ₹800. 3 લિટર અને 30 મિલિલિટર વચ્ચેનો તફાવત કેટલા લિટર થાય? 2.97. કઈ રકમના 40% 2000 થાય? 3000. પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે? 2, 5, 9 અને 14 પછી શું આવશે? તો કે 6, 20 આવશે. પ્રશ્ન 22. એક સંખ્યાને 5 વડે ગુણતા ને 5 ઉમેરતા 100 થાય છે, તો તે કઈ સંખ્યા છે? તો કે 100 - 5 = 95 + 5 = 19. વર્ગમાં જર્જીસનો ઉપરથી 7મો અને નીચેથી 28મો નંબર છે, તો વર્ગમાં કેટલા વ્યક્તિ હશે? 34. કેમ કે 28 + 7 - 1 = 34. એક સાયકલ સવાર 3 મિનિટમાં 0.9 કિલોમીટરનું અંતર કાપે છે, તો તેની કલાકની ઝડપ કેટલી થાય? 18 કિલોમીટર. સમજૂતી છે કલાકની ઝડપ બરાબર 0.9 × 60/3, તો 9 × 60/30 = 18 કિલોમીટર. પ્રશ્ન 25. કઈ સંખ્યાને 8 વડે ગુણી તેમાં 8 ઉમેરતા 72 આવે? તો કે 8. 1, 8, 27 અને 64 પછી 125. આ ઘનમૂળ છે. ઓગણીસને દશાંશ અપૂર્ણાંકમાં દર્શાવો. 0.38. એક કુટુંબમાં 5 બહેનો છે જેમના લગ્ન થયા નથી. પ્રત્યેક બહેનને 1 ભાઈ છે. કુટુંબમાં માતા પિતા સહિત કેટલા પુરુષ હશે? 2. સમજૂતી 8 સભ્ય, 6 સ્ત્રી અને 2 પુરુષ. જો 4 આંકડાની નાનામાં નાની સંખ્યાને 5 આંકડાની મોટામાં મોટી સંખ્યામાંથી બાદ કરવામાં આવે તો કેટલા બચે? 98,999. કેમ કે મોટામાં મોટી 99,999માંથી 1000 કાઢો એટલે આટલા વધે. કોના વર્ગમૂળનું વર્ગમૂળ 2 છે? 64. 64નું વર્ગમૂળ 8 ને 8નું ઘનમૂળ 2. એક પેટીમાં 8 ડઝન કેળા છે, આવી 14 પેટીમાં કુલ કેટલા કેળા છે? 1344. 1 ડઝન એટલે 12, તો 8 = 96, તો 14 = 1344. પ્રશ્ન 32.
64, 81, 100, 121 અને 144. શ્રેણીમાં પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે? તો કે 52. રોમન લિપિમાં 999 કેવી રીતે લખાય? આઈ એમ. 140 માણસોને એક રસ્તો બનાવતા 21 દિવસ લાગે છે. જો તે રસ્તો બનાવવા માટે 35 માણસો ઓછા મળે તો રસ્તો બનાવતા કેટલા દિવસ વધુ લાગશે? 7. જો 5 છોકરા 5 મિનિટમાં 5 પાના લખે તો એક છોકરો 1 પાનું કેટલી મિનિટમાં લખશે? 5 મિનિટ. અમદાવાદ ખાતે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોને કરી હતી? મહાત્મા ગાંધી. ક્યારે? 1920. ગુજરાતની સાહિત્યની પ્રથમ નવલકથા કઈ છે? કરણ ગેલો, 1866. નંદશંકર મહેતા દ્વારા લિખિત. સીણાભાઈ રતનજી દેસાઈનું તક્કલું જણાવો, સ્નેહરશ્મિ. આગગાડીના રચયિતા કોણ? ચંદ્રવદનજી મહેતા ઉર્ફે ચાંદામામા. ધ વિંગ્સ ઓફ ફાયર આત્મકથા કોની છે? ડૉક્ટર અબ્દુલ કલામ. પૂરું નામ શું હતું? ડૉક્ટર અબુલ ફકીર જૈનુલ આબ્દીન અબ્દુલ કલામ. મુંજ પાત્ર કયા ગુજરાતી લેખકનું સર્જન છે? કનૈયાલાલ માણેકલાલ મુનશી, ભરૂચ. જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્ર માટે અપાય છે? સાહિત્ય. પ્રિયદર્શી કોનું તખલ્લુસ છે? મધુસૂદન પારેખ. આખ્યાન કોનું વખણાતું સાહિત્ય છે? પાલણ. ક્યાં એમનો જન્મ થયો હતો? પાટણ. મીરાબાઈનું શું વખણાય છે? પદ. ગોવર્ધનરામ ત્રિપાઠી કયો વ્યવસાય કરતા? વકીલાત. નિશાન ચૂક માફ, નહીં માફ નિશું નિશાન પંક્તિ કોણે લખી છે? બક ઠાકોર. પૂરું નામ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર, બક ઠાકોર ઉર્ફે સેહની, વલકલ. જય જય ગરવી ગુજરાત પંક્તિના સર્જક કોણ છે? કવિ નર્મદા શંકર દવે. જન્મ ક્યાં થયો હતો? સુરત. ક્યારે થયો હતો? 1833માં. તો મિત્રો, આવું બધું તમને આ સામાન્ય આવડવું જોઈએ, કેમ કે હવે કંઈ નક્કી હોતું નથી કે ક્યાંથી એ પ્રશ્ન પૂછશે. જો તમને બધું આવડતું હોય તો જ તમે પરીક્ષા ક્લિયર કરી શકો. તૈયારી ચાલુ રાખજો, પ્લેલિસ્ટની મુલાકાત લો, બધું મળી એટલું કરશો, ઇનફ છે. તમારે એથી વધારે કંઈ પણ કરવાનું રહેશે નહીં. પીડીએફ જોઈતી હોય તો કમેન્ટ કરજો, હું તમને પ્રોવાઈડ કરાવીશ. ચેનલ ગમે તો સબસ્ક્રાઇબ કરો, વધુમાં વધુ શેર કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો. તો મિત્રો, બાય, ગુડ લક.